સંસ્કૃત ભારતી એ તો છે, પણ આપણે ત્યાં સંસ્કૃત અકાદમી છે એ પણ બધું ઘણા બધા કામો કરી શકે. એટલે મારું કહેવાનું એ છે કે જેટલી પણ અકાદમી છે આપણી પાસે 6-7 જે પણ હોય, એ બધી અકાદમીઓ પોતપોતાની રીતે આવા સ્ટુડન્ટ સાથે મળે તો માણસ વધારે ફાયદો થશે. તો આભાર, ધન્યવાદ. ગોવર્ધનરામ ત્રિપાઠી, મેં ટપાલ ટિકિટ ના વ્યવહારના પ્રસંગે ઉપસ્થિત મારા સાથે મંત્રી શ્રી નાનુભાઈ વાલાણી, દંડક શ્રી શંકરભાઈ દેસાઈ, ચીફ પોસ્ટ માસ્ટર જનરલ શ્રી ડીકેશ ચૌહાણ, ભાગેશભાઈ ઝા, અમરેશ ઉપમન્યુ, પદ્મશ્રી દયાભાઈ શાસ્ત્રી, શ્રી રઘુવીરભાઈ ચૌધરી, શ્રી ચિનુભાઈ મોદી, શ્રી માધવ રામાનુસ, શ્રી બળવંતભાઈ જાની, શ્રી સુમનભાઈ શાહ, નીતિનભાઈ શુક્લ અને રમણભાઈ લેખકના સૌ પરિવારજનો, બધા સાહિત્યકારો, મારા સિંહ, અત્યંત ખુશીની વાત છે કે આવા સાહિત્યકારોનું સન્માન ટપાલ ટિકિટનું આજે લોકાર્પણ કરીને આપણે કર્યું છે. હમણાં એ કહેવાયું કે ભાઈ 7 દિવસમાં કે 10 દિવસમાં ટપાલ ટિકિટ બહાર પાડવા માટેની મંજૂરી કેન્દ્ર સરકારે આપી, એક ઐતિહાસિક ઘડી ગણાય. આવી તો અનેક ઐતિહાસિક ઘડીઓ બની ગઈ આ 2 વર્ષમાં. મોટા મોટી ઐતિહાસિક ઘડી એટલે નર્મદા ડેમના દરવાજા મૂકવા માટેની મંજૂરી 8 વર્ષ સુધી ન મળી, એ મંજૂરી માત્ર 17 દિવસમાં વડાપ્રધાન બન્યા પછી મળી. એટલે આવા તો અનેક અનેક ઇતિહાસ સર્જ્યા છે નરેન્દ્રભાઈ. ગુજરાતના મુખ્યમંત્રી રહીને કર્યા અને દેશના વડાપ્રધાન બનીને કરી રહ્યા છે. સરસ્વતી ચંદ્ર હું જયારે કોલેજમાં હતી, આમ તો હું સાયન્સની વિદ્યાર્થીની છું, પણ કેટલીક ઐતિહાસિક નોવેલો વાંચવાનો શોખ એ સમયે હતો. અને જોગાનો જોગ પાટણની પ્રભુતા આવી હતી, જે ઐતિહાસિક નોવેલો લખાઈ હતી એ મેં વાંચી, અને પછી મને સદભાગ્ય પ્રાપ્ત થયું પાટણમાં ચૂંટણી લડવાનું. એવું કેવો છે મીનળ દેવી ને આ બધાઓનું સાહિત્ય વાંચવાનું એ સમય પડ્યો. અને એમની તૂટી ફૂટી જે સંસ્થાઓ હતી ત્યાં બનાવેલી, એનું રિનોવેશન કરીને પાછું અત્યંત બનાવવાનું કામ અમારા હસ્તે થયું છે. એટલે આપણને આનંદ થાય આ બધી બાબતમાંથી. 4 ભાગમાં સરસ્વતી ચંદ્ર લખાયેલું છે અને એટલી ઉત્તમ નવલકથા છે. એના ઉપરથી ફિલ્મો પણ બની, એના ઉપરથી સિરિયલો પણ બની, અને આજકાલની સિરિયલો એટલે એક સ્ત્રી હોય તો 4 વાર પણ આવે, એક પુરુષ હોય તો 3 વાર પણ આવે એવી સિરિયલો બને છે. એની સામે આ સિરિયલના કેટલાક ઘટનાઓ મેં જોઈ છે. સિરિયલ એક આદર્શ પાત્ર સમાજની અંદર કેવા હોય એવા પ્રકારનો આ નોવેલ અને એવા પ્રકારની સિરિયલો બનાવીને સમાજની સામે મૂકવાનું કામ જેમણે પણ કર્યું હશે એ બધાઓને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. સમાજની સામે કેવું સાહિત્ય જવું જોઈએ, સમાજની સામે કેવી સિરિયલો જવી જોઈએ, કેવા પ્રકારના સંસ્કાર આવતી પેઢી પ્રાપ્ત કરશે એનું ધ્યાન
જે કોઈ સર્જન કરતો હોય પર ટીકા કરવા માંગતી નથી, પણ જ્યારે ક્યાંક ક્યાંક આવું સાંભળીએ છીએ ત્યારે એમ થાય કે આટલો નીચો આપણા સંસ્કાર જવા માટે આટલા નીચે આવ્યો છે. અને આ 21મી સદીના બાળકો, 21મી સદીની આપણી આ પેઢી, એ બધા ક્યાંથી સંસ્કાર અને સંસ્કૃતિ બધાનું જતન કરશે? અને એટલે એક ચિંતાનો વિષય તો સમગ્ર હિન્દુસ્તાન માટે છે, કે આપણે એકલા ગુજરાત માટે છે એવું નથી, પણ આપણે ગુજરાત માટે એટલા માટે આનંદ લઈ શકીએ, ગૌરવ લઈ શકીએ કે આજે પણ ગુજરાતનું ગૌરવ જળવાઈ રહ્યું છે. મિત્રો, જળવાઈ રહ્યું છે એટલું નહીં, એમાં ઓર વધારો થઈ રહ્યો છે. એટલે ગુજરાત માટે આપણને પણ એક પ્રકારનો ગૌરવ થાય કે ના, મારું ગુજરાત આજે આગળ વધી રહ્યું છે. એમાં સાહિત્ય ક્ષેત્રની અંદર પણ આ બધાએ જે યોગદાન કર્યું છે, અને એ યોગદાનને કારણે આજે જે કોઈ સાહિત્યમાં પદાર્પણ શરૂઆતમાં કરતા હશે, એ બધું આ સાહિત્ય વાંચીને એમાંથી પ્રેરણા લઈને શરૂઆતમાં થોડું 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 લખતા 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 આજે ઉચ્ચ કક્ષાએ બધા પહોંચ્યા છે. બીજો જે કોઈ લેખો ને વગેરે લખાય છે, તો પેપરોમાં પણ લખે છે, ઘણી વખત આપણે વાંચતા હોય ત્યારે સમય મળે છે. હું આ પદમાં એટલી જરૂર વિનંતી કરીશ, મિત્રો તમે બધા પણ મારી સાથે સંમત થશો કે સારી બાબતો સમાજ સામે જવી જોઈએ. આની સાથે તો સંમત જ હોય બધા, સારી બાબતો સમાજની સામે જવી જોઈએ. હું કોઈની ટીકા કરું એનાથી કોઈને ફાયદો નથી, તો મને ફાયદો છે ને સમાજને ફાયદો છે. હું કોઈ કોઈ વખતે એ પણ કહેતી હોઉં છું કે સમાજની અંદર કોઈ લોકો સારું કામ કરતા હોય, મને કે એનજીઓ બની સુંદર કામ કરતા હોય, કોઈ ગામનો સરપંચ હોય અને સરસ મજાનું કામ કરતો હોય, કોઈ દૂધ ઉત્પાદન કરતી કોઈ મહિલા હોય, બે પશુઓનું પાલન કરીને પોતાનું પણ ભરણપોષણ કરતી હોય, પણ સાથે સાથે આપણા જેવા બધાને દૂધ આપવાનું કામ પણ કરતી હોય, તો આવું શ્રેષ્ઠતમ કામ કરનાર જે કોઈ હોય સમાજની અંદર, ગુજરાતમાં હોય કે ગુજરાત બહાર હોય, એવા વિષયો જો સમાજની અંદર જશે તો અનેક અનેક લોકોને એમાંથી પ્રેરણા મળશે, એમાંથી પ્રેરણા મળશે. અને સમાજની અંદર આવા અનેક લોકો છે જે આપણે પણ નથી જાણતા, અમે પણ નથી જાણતા. અમે કેટલીક વખત પેપરમાં વાંચીએ, આ બધી ઘટનાઓ પેપરમાં પણ આવતી હોય છે, ક્યાંક મીડિયામાં પણ આવતી હોય છે, એને જોયા પછી ઘણા બધાના મનમાં થાય છે કે ભાઈ એ કરી શકે તો આપણે કેમ ન કરી શકીએ. અને એમાંથી સારી બાબતો ભેગી થતી જાય અને અંતે એક સુંદર મજાનું વાતાવરણ બની જાય. આ બધા સાહિત્યના શું કહેવાય છે, પહેલી રોમાં બેઠેલા તો ધુરંધરો, એની બીજી રોમાં બેઠેલા ધુરંધરો, એક એક થી ચડિયાતા સાહિત્યકારો છે આપણી સમક્ષ. આ બધા હમણાં સવારે હું વાત કરું કે હું તો શિક્ષક રહી એટલે વિદ્યાર્થીઓ ભણાવ્યા પછી હોમવર્ક આપવું પડે, એ હજુ હું ભૂલી નથી. આજે સવારે મને એક લેફ્ટનન્ટ જનરલ આર્મી ના ચીફ મળવા માટે સવારે 10 વાગે અડધો પોણો કલાક એમની સાથે ઘણી બધી ચર્ચા હોય, એ તો દેશની સુરક્ષા અને બધાના માટે એમના બધા હોય છે. મેં એમને એક વિનંતી કરી કે ગુજરાતની આ ભૂમિ જે પાકિસ્તાન બોર્ડર સાથે જોડાયેલી છે અને ત્રણ જિલ્લા પાટણ, બનાસકાંઠા અને કચ્છ એ સીધી બોર્ડર સાથે જોડાયેલી છે, 1600 કિલોમીટર નો લાંબો દરિયા કિનારો એટલા ગુજરાતને પ્રાપ્ત થયો છે, બીજે કઈ નથી આટલો લાંબો દરિયા કિનારો. શું આપણા યુવાનોને આ દરિયા કિનારાની મોજ કરતી કરી છે ખરી? એમને આપણો દરિયો દેખાડે છે બરો કોઈ દિવસ? દરિયાની અંદર શું છે એ પણ એમને ખબર નથી, દરિયાની સરહદ કોને કહેવાય એ પણ એમને ખબર નથી. અને સરહદ ઉપર રહેલા આપણા સેના એ કેવી રીતે કામ કરે છે, એની પાસે કયા પ્રકારના હથિયારો છે, કેવી રીતે એનો ઉપયોગ થાય છે, આવું કોઈ દિવસ આપણે કર્યું છે? મારે કરાવવું છે, તમારી પાસે કરાવવું છે.
અને યુવાનોને માર્ગ કરવા છે. તમે બધા મને સહયોગ કરો જેથી કરીને સુઈ ગામથી શરૂ કરો તો આખી બોર્ડર પર અમારો વિદ્યાર્થી 50-50 અજુની અંદર પર તેને રાત ગામડાઓ છે એની સ્થિતિ શું છે જોઈએ નો સર્વે કરે. અને એ સર્વે દર્શન તો મને બહુ જ ઉપયોગી થઈ પડશે કારણ કે ત્યાં શું ખૂટે છે એ પણ મારા ધ્યાન પર આવશે. વિદ્યાર્થીઓને સર્વત અને એની આસપાસ એના વગેરેના સારા અનુભવો થશે, સારા વિચારો લઈને આવશે અને એમાંથી દેશ પ્રેમ દેશ જાગૃતિ આ બધું જેમાંથી પેદા થશે. મેં કહ્યું છે કે પહેલું કરશો એમાં હું પોતે આવી સવારી જોડે મેં સરહદ ઉપર તો 2-4 વખતે ગઈ છું પરંતુ જ્યારે યુવાનને આ બધું આપણે બતાવીશું તો વધારે સારું થશે એમ હું આપ પાસે અપેક્ષા કરું છું. ને ભાગ્યશભાઈ સાહિત્ય અકાદમી આ કામ કરે કે જેટલા વિદ્યાર્થીઓને સાહિત્યમાં રુચિ હોય એવા વિદ્યાર્થીઓને આપ મળી શકો ખરા. અમે 5-25-50 યુવાનોને તૈયાર કરી તમારી પાસે મોકલી આપીએ. ચા પાણી અમે કરાવશું, તમે વાતો કરશો એમની સાથે. શિવ્ય એમના પ્રશ્નો જબરજસ્ત હોય છે એ પ્રશ્નોના જવાબ તમે આપી શકો. એટલા બધા વિચારોથી ભરેલા વિદ્યાર્થીઓ છે જે કલ્પના બહાર આવશે. આપણે તો કદી ગૂગલ સર્ચ પણ નહીં કરી શકતા હોય તો એ તો આખા દુનિયા ભરનું જાણે છે. તો એમની આ જે અપેક્ષાઓ છે એમનું જાણવાની જે તમન્ના છે એ બધાને કોઈ ને કોઈ પ્લેટફોર્મ આપવાની જરૂરિયાત ઊભી થઈ છે. નહીતર એ અવળા બેસે જશે પછી તો બીજા જતા નહીં. બીજું સાહિત્ય તો પાછા મળે એ આપ જાણો છો કેવું સાહિત્ય એમના હાથમાં હોય છે અને એમાંથી એને શું સંસ્કાર છે બતાવો. અને એટલા માટે આવું કાંઈ આ તો મારા મગજમાં આવ્યું એટલે હું આપને કહું છું. પરંતુ તમે પણ વિદ્યાર્થીઓ સાથે શું શું આપણે કરી શકીએ યુવાન વિદ્યાર્થી કોલેજ પછી એ ટેકનિકલ હોય તો પણ એની પાસે આ છે મને આ વિચાર એટલા માટે આવ્યો કે આ વિધાનસભા સત્ર દરમિયાન બહેનો અને યુવાનો થઈને 1,00,000 ભાઈઓ અને બહેનો વિધાનસભા સત્રની અંદર વિધાનસભાને જોવા માટે આવ્યા. અને એમણે પહેલી વાર જોઈ વિધાનસભા ચર્ચાઓ કેવી રીતે થાય છે, બિલો કેવી રીતે મુકાય છે, મંત્રીઓ કેવા જવાબ આપે છે, બે વિપક્ષ અને પક્ષ કેવી રીતે આમને સામે આવી જાય છે આ બધું એમણે પહેલી વાર જોયું. અને એ વખતે સ્ટુડન્ટ્સે મને સામેથી કહ્યું કે મેડમ અમને આવું કંઈક કંઈક કરાવો ને અમારી પાસે બધો સમય છે. આજે સવારે એ પણ એટલે મેં એમને કહ્યું કે ભાઈ તમે કરો અને ટીમો બનાવો અને બોક પાર્લામેન્ટ પણ કરી શકાય છે. તો આપણો સ્ટુડન્ટ છે આપની સાથે કેવી રીતે જોડાય, સાહિત્ય સાથે કેવી રીતે જોડાય. આ એકલું સાહિત્ય નથી, એમાં સંસ્કાર પડેલા છે, એની અંદર સંસ્કૃતિ પડેલી છે, એમાં આચાર વિચાર બધા પડેલા છે એની અંદર. અને એટલે આ જાણવાની બહુ આવશ્યકતા છે કારણ કે હવે લાઇબ્રેરીઓ તો લાઇબ્રેરીમાં બધું 5-10 વર્ષ પછી તો લાઇબ્રેરીમાં કોઈ જશે નહીં, તમારે તો મોબાઈલ પેલામાં હશે આઈપેડમાં જશે. ને લાઇબ્રેરીમાં જતા થાય વિદ્યાર્થીઓ શોધતા થાય પુસ્તકો પાછા માટે. તો આજના પ્રસંગે એક સુંદર મજાનો પ્રસંગ સાહિત્ય જગતે કર્યો, હું આનંદ અનુભવું છું. અને આમાં હજુ શોધો કોણ કોણ કરવા જેવું છે લિસ્ટ બનાવવું જોઈએ. આ આપણા માટે એક ઘરેણું છે, આ બધું એક પ્રકારનું ઘરેણું છે અને બધા ઘરેણાઓને સાચવવા જોઈએ. આપણે કહીશું એને સાચવવા જોઈએ. સાહિત્યમાં રસ લેવા લેતા પણ અહીં અમે 2 કે 3 વિદ્યાર્થીઓ સાથે કર્યું તો કે વિદ્યાર્થીમાં ટેલેન્ટ કેટલી છે એટલી જ માત્ર વાત કરી છે. ખેલ મહાકુંભ અમારા નાનાભાઈ વાનાણી અને એમનામાં થયું, આપણા માટે એક કલંક જેવું હતું કે ગુજરાતમાં આ દાળ ભાત ખાનારા એને થોડા સેનામાં અને પોલીસમાં ને એમાં બધા જાહેરો છે. એટલે નરેન્દ્રભાઈ ખેલ મહાકુંભ શરૂ કર્યો અને એની અંદર 45-45 લાખ વિદ્યાર્થીઓ 70 વર્ષની ઉંમરને બેન ભાઈ પણ આની અંદર ભાગ લેવા માટે. એટલે આ વૃત્તિ પડેલી તો હતી ખેલ પર,
પણ એના માટે જે પ્લેટફોર્મ મળવું જોઈએ, જે પ્રેરણા મળવું જોઈએ, પ્રોત્સાહન મળવું જોઈએ, બરાબર. પછી મેં નિર્ણય કર્યો કે ભાઈ ખેલ મહાકુંભ પૂરો કર્યા પછી જે વિદ્યાર્થીઓને તાલીમ આપવી જોઈએ એ કરવું જોઈએ હવે. એટલે આપણે તાલીમ આપવાની શરૂઆત કરી અને લગભગ 2 વર્ષમાં 28,000 જેટલા વિદ્યાર્થીઓને તાલીમ આપી અને આજે ઇન્ટરનેશનલ ની અંદર ટોપ લેવલ ની અંદર વિદ્યાર્થીઓ આવે એવી સ્થિતિ આપણે પહોંચાડ્યા છે અને તમામ ખર્ચ આપણી સરકાર ઉઠાવી રહી છે. મહાત્મા ગાંધી સ્વચ્છતા દિન ઉજવવો જોઈએ એટલે એમના જન્મ દિવસે આપણે એક પેઇન્ટિંગ કરવા માટે આપણે સ્વચ્છતા વાપર્યું છે. આદિવાસી વિસ્તાર તાપી જિલ્લાનો એક વિદ્યાર્થી સ્ટેટમાં પ્રથમ ક્રમ આવ્યો. એટલા સુંદર ચિત્રો, એટલા સુંદર વિચારો એની અંદર આવતા વિદ્યાર્થીઓ મૂક્યા હતા. એટલે એની પણ તાલીમ આપી અને એ તાલીમ ની અંદર ગુજરાતના જેટલા ચિત્રકારો હતા, જેમને પણ આપણે જોઈએ એ બધા જ ચિત્રકારો આવ્યા અને 2 દિવસ સુધી એમની સાથે રહ્યા. એમને પણ આનંદ આવ્યો વિદ્યાર્થીઓને શીખવાડ્યો. એટલે એનો ફાયદો એટલે થયો. ત્રીજું કવિ સંમેલન રાખ્યું નાના બાળકો માટે, 13 વર્ષના, 14 વર્ષના, 15 વર્ષના વિદ્યાર્થીઓએ કાપ્યો હતો અને એ કાવ્યોની પસંદગી થઈ અને એ પસંદગી કરીને એની અંદરથી 14 કે એટલા વિદ્યાર્થીઓને આપણે ટાગોરભરમાં એમને બોલાવ્યા. બધા 278 વિદ્યાર્થીઓને લખ્યા અને એમાંથી ચયન કરીને 14 વિદ્યાર્થીઓને આપણે તૈયાર કર્યા. એટલે એમણે એક કાગળ પઠન કર્યું સ્ટેજ ઉપર. અમે બધા સામે બેઠા વિદ્યાર્થીઓને સ્ટેજ ઉપર બેસાડ્યા બેઠા હતા અને એમણે જે કામ કર્યું છે અદ્ભુત. આ ટેલેન્ટ છે આપણા વિદ્યાર્થીઓમાં. હવે એ લખ્યા પછી શું, તો એના માટે પણ તાલીમ અપાઈ અને એમાં બાધવભાઈ તમે હતા, એ પોતે આવ્યા અને વિદ્યાર્થીઓના બધું જોયા પછી બધાના પોતપોતાના મંતવ્ય બધા આપ્યા કે આ બધું ચાલુ રાખવું જોઈએ અને વિદ્યાર્થીઓને આગળ આગળ લઈ જવા માટેનો પ્રયાસ કરવો જોઈએ. મારો કહેવાનો મતલબ એ છે કે આપણો વિદ્યાર્થી અને આ બધા, પછી સાહિત્યકારો હોય કે ચિત્રકારો હોય કે કવિઓ હોય કે લેખકો હોય, આ બધા અમારા વિદ્યાર્થી સાથે કેવી રીતે જોડાયા અને આ બધા આપણા ઘરમાં નાના ભૂલકાઓ હોય તો દાદા દાદી છીએ ને, આપણે દાદા દાદી છીએ ને, નાના નાના છોકરાઓ તમારી પાસે આવે તો આપણો દિવસ પણ સાથે પસાર થશે અને બાળકોને તમારું જ્ઞાન પ્રાપ્ત થશે, તમારું માર્ગદર્શન મળશે વિદ્યાર્થીઓને અને એમને પણ એક ભાવ પેદા થશે કે આજે પૌત્ર અને દાદા અને જે કૌટુંબિક ભાવ ધીમે ધીમે ઓછો થતો જાય છે ને એ વધતો થશે, એ વધતો જશે એવું પણ મને આની અંદરથી લાગે છે. તો આજના આ પ્રસંગે હું પોસ્ટ માસ્ટર જનરલને અભિનંદન આપું છું કે આપે એક ઝડપી નિર્ણય કરી અને ટપાલ ટિકિટ બહાર પાડી અને ઉદઘાટન મારા હસ્તે કરાવેલું. એટલે આવી વિભૂતિઓનો ટપાલ ટિકિટ અને એનું ઉદઘાટન કરવું એ પણ એક ગૌરવની બાબત છે અને બધાને આ મોકો નથી મળતો અને આ બધા કાર્યક્રમની અંદર ઉપસ્થિત રહીને કાર્યક્રમનો એક ઓપ આપ્યો અને એની વધારી શોભા વધારી ગરિમા વધારી
એટલા માટે આપ સૌને પણ શુભેચ્છાઓ પાઠવું છું અને આ કામની અંદર આપણે બધા જોડાઈએ. ત્યાં તો સંસ્કૃત પક્ષ છે, આ છોકરાઓ પણ સંસ્કૃતમાં સુંદર મજાનું બોલે છે.